श्रीनिथकीज प्रगट्या बापा दया दिलधरि वचना मृत सुगृढकेरिवाले रश्यार्थ टीकामार सब जनो तो करी પુરુષોતમલિલામૃત ગ્રંથ કર્યો વરણીજી દ્વા લહી દેવ ગ્રંથ સુણસે હે તે કરી વાંચશે કરશે દર્શન સ્પર્શ જાણી મહિમા ઉત્તમ સુખો માણસે આરશીર્વાદ દિધોયતિબળભરો પોતાનું વીરદ ગણી પામી આનંદ જય જય બોલો શ્રીજી ને બાપા તણી श्री अक्षरधामाधिपति श्रीस्वामिनाय बापाने नमो नमः श्री श्रीगणेश्यां महाराजाय नमो नमः श्री हरि कृष्ण महाराजाय नमो नमः श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः श्री बापा श्री भगवते नमो नमः श्री श्रीसद्गुरुभ्यो नमो नमः श्रीस्वामिनारायणगादिना आद्याचारप्रवर धर्मधुरन्धर् सनातनधर्मसम्राट् परमकल्याणकारी जीवनप्राणः સ્વામી બાપાને નમો નમા સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું સત્તાવન સ્વામિનારાયણ હરે સમંદસો સોને છોતે ના ફાગણ સુદ બીજને દિવસ તારીખ પંદર બે અઢારસો ને વીસ શ્રીજી મારા શ્રીગરડા મધ્ય દાદા ખાચાના દરબારમાં સાધુની જાયગાને વિસી બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જેને પ્રશ્ન ઉત્તર કરતા આવડે તે એક એક પ્રશ્ન પૂછો પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ મોક્ષનું અસાધારણ કારણ તે શું છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ને ભગવાનનું મહાત્મ્ય જાણું એ બે અસાધારણ મોક્ષના હેતુ છે પછીવાળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે ભગવાનની વિશે જે સ્નેહ તેનું સ્વરૂપ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે સ્નેહનું રૂપ તો એ છે જે સ્નેહમાં કોઈ જાતનો વિચાર ના જોઈએ અને જ્યારે ગુણ વિચારીને સ્નેહ કરે તે તો જ્યારે અવગુણ દેખે ત્યારે તેનો સ્નેહ તૂટી જાય માટે હેત તો જેમ થયું હોય તેમને તેમ રહેવા દેવું પણ વિચારે કરીને વારે વારે સ્થાપન ઉસ્થાપન કરવું નહીં ને મૂડપણે ભગવાનને વિશે હેત કરવું ને જે ગુણને વિચારીને હેત કરે તે હેતનો વિશ્વાસ નહીં માટે હેત તો જેમ તેના સંબંધી સંગાથે છે તેવું ભગવાનને વિશે હેત કરું ને તે હેતને મૂડપણાનું હેત કહીએ અને ભગવાનનું મહાત્મય જાણીને જે હેત થાય છે તે તો બીજી જ રીતનું છે એમ જાણવું પછી શિવાનંદ સ્વામીએ પૂછ્યું જે સત્સંગમાં રહેવાનો ખપ છે તો પણ કોઈ તો પણ કોઈક અયોગ્ય સ્વભાવ છે તે કેમ ટળતો નથી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે સ્વભાવ સત્સંગમાં અંતરાય કરતો હોય તે ઉપર જેને ભાવ ના આવે ત્યાં સુધી એને ક્યાં સત્સંગનો પૂરો ખપ છે ને સ્વભાવને પણ ક્યાં પૂરો શત્રુ જાણ્યો છે ત્યાં દષ્ટાંત છે જે જેમ કોઈક પુરુષ આપણો મિત્ર હોય અને તે જ પુરુષે આપણા ભાઈને મારી નાખ્યો હોય પછી તે સાથે મિત્ર પણ ન રહે તેનું માથું કાપવાને તૈયાર થાય કાં જે મિત્ર કરતાં ભાઈનો સંબંધ અધિક અધિક છે તેમ જો એને પોતાના સ્વભાવ વર્તમાનમાં ભંગ પડાવીને સત્સંગથી વિમુખ કરેવો છે તો પણ તેની ઉપર વેરભાવ આવતો નથી અને સ્વભાવ ઉપર રીસ ચડતી નથી તો જો એને સત્સંગમાં પૂરું હેત નથી અને જેવું ભાઈમાં હેત મનુષ્યને છે તેવું જો સત્સંગ ઉપર હેતું હોય તો ભૂંડા સ્વભાવને તત્કાળ ટાળી નાખે શા માટે જે જીવતો અતિ સમર્થ છે કેમ જે મનને ઇન્દ્રિયો એ તો સર્વે ક્ષેત્ર છે ને જીવ તોનો ક્ષેત્રજ્ઞ છે માટે જે કરે તે થાય મૃદમ અધિપતિ સ્વામિનારાયણ બાપાણી જય રહસ્યાર્થ રહસ્યામાં પ્રશ્ન ત્રણ છે તેમાં પહેલામાં શ્રીજી મહારાજે કહ્યું છે જે અમારા સ્વરૂપનું જ્ઞાન ને અમારું મહાત્મા એ બે મોક્ષના અસાધારણ હેતુ છે બીજામાં દેહના સંબંધીમાં હેત છે તેવું અમારી વિશે હેત થાય તે હેત મૂઢપણાનું છે અને અમારો મહિમા જાણીને હેત કરે તે વિશેષ છે ત્રીજામાં સત્સંગમાં હેત રાખે તો અયોગ્ય સ્વભાવ ટળી જાય છે એમ ત્રણ બાબતો છે પ્રશ્ન પહેલાં પ્રશ્નમાં અમારું જ્ઞાનને મહિમા મોક્ષનો હેતુ છે એમ કહ્યું તે કેવી રીતે જાણવું ઉત્તર સર્વે ક્રિયાને કરતા તથા અકર્તા જાણવા અને સર્વેના સંગીત તથા અસંગીને નિર્લેપ જાણવા અને જીવોના કલ્યાણને અર્થે રૂપે દેખાતા હોય તો પણ જેવા અક્ષરધામમાં દિવ્ય છે તેવા દિવ્ય જાણવા તે સિજી મહારાજના સ્વરૂપનું જ્ઞાન કહેવાય આ જ્ઞાનનું સ્વરૂપ અને પ્રકરણના સાતમા વચનામૃતના ચોથા પ્રશ્નમાં છે અને મહિમાનું લક્ષણ ગરડા પ્રથમ પ્રકરણના પંદરમા વચનામૂતની રહસ્યાર્થ ત્રિપિગા ટીકાના પહેલા પ્રશ્નોત્તરમાં કર્યું છે પ્રશ્ન બીજા પ્રશ્નમાં ગુણ વિચારીને સ્નેહ કરે તો અવગુણ દેખે ત્યારે હેત મટી જાય એમ કહ્યું અને સારંગપુરના પ્રકરણના બીજા વતનાવતના પહેલા પ્રશ્નમાં ગુણે કરીને હેત થાય છે તે સદાય રહે છે એમ કહ્યું તે કેવી રીતે સમજવું ઉત્તર આમાં દેહ બુદ્ધિ સહિત હેત કહ્યું છે તે જ્યારે સીજી મહારાજના મનુષ્ય ચરિત્ર દેખે અથવા સાંભળે ત્યારે અવગુણ આવે ને હેત મટી જાય અને સારંગપુર પ્રકરણના બીજા વતના વતમાં સિજી મહારાજનો દિવ્ય ભાવે સહિત મહિમા જાણીને હેત કર્યું હોય તે સિજી મહારાજના મનુષ્ય ચરિત્ર જોઈને અથવા સાંભળીને પણ ન ટળે એમ કહ્યું છે બાપા શ્રીની જય કોડી બ્રહ્માંડના અધિપતિ સદાય પ્રગટ અને પ્રત્યક્ષ સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રીજી સ્વયંમૂર્તિ જીવન પ્રાણ શ્રી અબજી બાપા શ્રી શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય કલ્યાણકારી યોગી વર્ય સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બાપા અજોળ મૂર્તિ સદ્ગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી બાપા નિડર સિદ્ધાંતવાદી સદગુરુ શ્રી ઈશ્વરજનદાસજી સ્વામી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના અદ્યાચાર્ય પ્રવર ધર્મધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી લાખોના લાડીલા આપણા સૌના હૃદયેશ્વર પ્રાણેશ્વર ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા જીવન પ્રાણ સ્વામી બાપાના પ્રથમ ઉત્તરાધિકારી સ્વામિનારાયણ ગાંધીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પિતાજી સ્વામીજી મહારાજ વર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ પૂજનીય સંતો વાલા હરિભક્તો આજે આપણે સૌ ઓકાલા મંદિરમાં દર્શન આપતા સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના દિવ્ય સાનિધ્યમાં એમની પુનિત નિશ્રામાં આપણે બધા દિવ્ય કારણ સત્સંગનો અમૂલ્ય લાભ લેવાને માટે આપણે બધા એકત્ર થયા છીએ અને મણિનગરથી આચાર્ય સ્વામીજી મહારાજની આજ્ઞાથી આ સ્વામી બાપાના સંતો પણ તમારી સભામાં આજે બિરાજમાન છે સૌથી પ્રથમ બધા ભક્તોને સ્નેહપૂર્વક પ્રેમપૂર્વક બધાને જય શ્રી સ્વામિનારાયણ આજે આપણે આપણા ઈષ્ટ ઉપાસ્ય ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનની અમૃતમય વાણી એવી જે આ વચનામૂત ગ્રંથ એમાં આપણે પ્રથમ પ્રકારનું સત્તાવનમું વચનામૂત વાંચ્યું એમાં શ્રીજી મહારાજ બોલ્યા છે જેને પ્રશ્ન ઉત્તર કરતા આવડતો હોય તે એક એક પ્રશ્ન પૂછો પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું હે મહારાજ મોક્ષનું અસાધારણ કારણ તે શું છે ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય જાણવું એ જ મોક્ષનું અસાધારણ લક્ષણ છે કહેતા કે ભગવાનને જેવા છે તેવા ઓળખવા એણે કરીને જ આ જીવાત્માનો મોક્ષ થાય છે એટલા માટે ગુરુદેવ જીવન પ્રાણ સ્વાયંબાપા કહે છે કે મોક્ષના દાતા શ્રી હરે કી ના મુક્ત સુખ પ્રગટ પ્ર કોઈ રીતે મોક્ષ નવતા એટલે જ્યાં સુધી પ્રગટ ભગવાન અને પ્રગટ ભગવાનના સત્પુરુષની આ જીવાત્માને પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી અને એ જીવાત્મા ભગવાનનો સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશરો કરતો નથી ત્યાં સુધી જીવાત્માનો ક્યારે પણ મોક્ષ થતો નથી આપણા ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા આપણને સમજાવે છે કે ભાઈ બધા નામ લીધા રાખીએ કે ભાઈ જલેબી આમ બને લાડુ આમ બને મોતીયા આમ બને સાટા આમ બને મેસુબ આમ બને જલેબી આમ બને બુંદી આમ બને પણ એને કરીને કે પેટ ભરાય ભાઈ હે નામ લીધા રાખો એને કરીને પેટ ભરાય નહીં અને તૃષા લાગી હોય અને અનેક શરબતોના નામ લીધા રાખો ભાઈ ઓરેન્જ આવવું હોય ને પાઇનએપલનું જ્યૂસ આવવું હોય ને પછી પછી આજે બનાવ્યું હતું ને આપણા 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 આ પૂજારીએ કે ભાઈ આ જ્યુસ કેનું હતું ભાઈ જ્યુસ હે ફાલસાનું જ્યુસ એ તો આજે જ જોઈએ ફાલસાનું જ્યુસ અમે તો ક્યારેય ફાલસાનું જૂસ ચાખ્યું નથી ભાઈ ઓકાલા મંદિરમાં આવ્યા ત્યારે એ પૂજારી પ્રસાદીનું પીવડાવ્યું અમને ફાલસાનું જ્યૂસ લો એટલે જ્યુસ આવવું હોય અનેક પ્રકારના નામ લીધા રાખો પણ એને કરીને તૃષા ભાગે નહીં અને શુધ્ધા પછી એની પણ તૃષા અને શ્રુધા ક્યારે પણ જ્યાં સુધી પ્રગટ અન્ન ન મળે અને પ્રગટ જળ ન મળે ત્યાં સુધી તૃષા છીપે નહીં અને ભૂખ ભાંગે પણ નહીં નામ લીધા પણ હુકો રોટલો હોય એનાથી પણ ભૂખ ભાંગે એમ ભગવાન અને ભગવાનના સત્પુરુષની આ જીવને જ્યાં સુધી પ્રાપ્તિ થતી નથી અને ભગવાનનો દ્રઢ આશરો કરતો નથી ભગવાનનો ભરોસો કરતો નથી ત્યાં સુધી આ જીવાત્માનો મોક્ષ થતો નથી આપણા બધાના કલ્યાણ કરવાને માટે અનંત જીવોના કલ્યાણ કરવાને માટે સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાંથી આ લોકમાં પ્રગટ થયા શું દુખિયા જીવોને સુખ્યા કરવાને માટે અને અનંત જીવનના કલ્યાણ કરવા માટે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા એટલા માટે જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે પ્રગટ્યા પોતે પરમ દયાળુ શ્રીજી કૃપાળો આજ દુખિયા દેખી જીવ માયાના કરવા તેના કાજ જે ભગવાનને ઓળખે સ્વામિનારાયણ ભગવાન વચનામૂતની અંદર કહે છે કે જે સ્વામિનારાયણ નામ લે ને એટલામાં પણ એનું કલ્યાણ થઈ જાય શું ભાઈ સ્વામિનારાયણ નામ લે એટલામાં પણ એ જીવાત્માનું કલ્યાણ થાય મહારાજ કહે છે કે જે સત્સંગી દ્રઢ સત્સંગી હોય એ તો એમ સમજે કે મારું તો કલ્યાણ થઈ ગયું છે પણ જે મારી વાત સાંભળે શું કહે છે ભાઈ મારી વાત સાંભળે ને મારા દર્શન કરે તેનું પણ કલ્યાણ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમારા સત્સંગી બાઈ હોય એના કોઈ રોટલા જમે ને ભાઈ એનું પણ અત્યારની કલ્યાણ થઈ જાય લો કંઈ મણા રાખી છે ભાઈ ભગવાને કલ્યાણ કરવામાં કારણ કે સ્વામિનારાયણ ભગવાનને અનંત મનવારો ભરવી છે જીવન પણ અબજી બાપાશ્રી કહે છે કે અનંત મનવારો ભરવા માટે સ્વામિનારાયણ ભગવાન અને એના સત્પુરુષ આલોકમાં પ્રગટ થયા છે હવે સત્સંગીના ગોળાનું પાણી પીએ તો પણ એનું કલ્યાણ થઈ જાય શું થાય ભાઈ સત્સંગીના ઘોડાનું પાણી પીએ મહારાજ કે તો પણ એનું કલ્યાણ થઈ જાય સ્વામિનારાયણ ભગવાન અને બ્રહ્માનંદ સ્વામી અને સંતો હરિભક્તો સાથે સ્વામિનારાયણ ભગવાન આપણે મહેમદાબાદ બાજુ જઈ રહ્યા હતા મહેમદાબાદ થી ખેડા બાજુ જતા હતા મહેમદાબાદ થી ખેડા થઈને વડતાલ સ્વામિનારાયણ ભગવાન જતા હતા જતા 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 એક બ્રહ્મરિયો કુઓ આવ્યો શું આવ્યો ભાઈ બ્રહ્મરિયો કુઓ આવ્યો એટલે સ્વામિનારાયણ ભગવાન બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે બ્રહ્માનંદ સ્વામી એ બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ તમે અક્ષરધામમાંથી જીવોના કલ્યાણ કરવા માટે પધાર્યા છો તો અત્યાર સુધી કેટલા જીવોના કલ્યાણ કર્યા કંઈક એને હિસાબ છે કે નહીં શું ભાઈ કંઈક હિસાબ છે હજાર બે હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ અબધ દસ અબધ ખરવા વિખરવા કાંઈ એની સંખ્યા છે કે નહીં મહારાજ ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે બ્રહ્માનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામી એ પેલો કૂવો છે ને બ્રહ્મર્ય કૂવો એમાં જોયા હોય જો પાણી છે કે નહીં અમને તરસ લાગે છે મહારાજ કહે છે કે કૂવામાં પાણી છે કે નહીં જોયા હો અમને તરસ લાગે છે ત્યારે બ્રહ્માનંદ સ્વામી એ બ્રહ્મારીયા કુવામાં જોવા ગયા ત્યારે એમાં પાણી હતું નહીં એ કુવો રહીથી છલો છલ ભરેલો હતો છે ભાઈ રહીથી ભરેલો હતો ત્યારે સ્વામિનારાયણ ભગવાન બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે બ્રહ્માનંદ સ્વામી તમે આ રહીના દાણા ગણો જોઈ શું આ રહીના દાણા કેટલા છે એ તમે ગણો ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ આ રહીનો કૂવો ભરેલો છે આખો છલો છલ એ રહીના દાણા સી રીતે ગણાય તો મહારાજ કે આ દાણા ગણાય નહીં કેટલા જીવોના કલ્યાણ કર્યા એની કોઈ પણ સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે ભાઈ શું અને અનંત જીવોના કલ્યાણ કરવા માટે પ્રગટ થયા છે સ્વામી બાપા કે અનંત જીવોના કલ્યાણ કરવા વાલે વાત વિચારી શું ભાઈ અનંત જીવોના કલ્યાણ કરવા વાલે વાત વિચારી અક્ષરધામમાં વાલાએ વાત વિચારી કયા વાલા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન ભગવાન સ્વામિનારાયણ ભગવાનને મુક્તો કહે છે કે મહારાજ આ તમારા ધામમાં અત્યાર સુધી કોઈ જીવ કેમ ના આવ્યો અત્યાર સુધી તમારા ધામમાં કોઈ જીવ હજી સુધી આવ્યો નહીં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અમે પૂર્વે અનંત અવતારોને મોકલ્યા રામને મોકલ્યા કૃષ્ણને મોકલ્યા હવે મોકલ્યા અનંત અવતારો મોકલ્યા શું એ બધાએ અવતારો પોતપોતાનો મહિમા સમજાવી અને પોતાના ધામમાં લઈ ગયા પણ મહારાજ કે અમારો મહિમા કોઈએ સમજાવ્યો નહીં કારણ કે અમારી ઓળખાણ નથી કારણ કે એ અવતારોને સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી પ્રગટ છે એવી ભગવાનની ઓળખાણ હતી ને એટલે ભગવાનનો મહિમા કેવી રીતે સમજાવી શકે એટલે ભગવાનનો મહિમા સમજાવીના ભગવાન આત્યંતિક કલ્યાણ થાય નહીં એટલે મહારાજ કહે છે કે જ્યાં સુધી મહારાજ મુક્તોને કહે છે કે જ્યાં સુધી અમે પણ પ્રગટ નહીં થઈએ અને તમે પણ પ્રગટ નહીં થાવ ત્યાં સુધી આ જીવને અમારી ઓળખાણ થશે નહીં અને જીવને જ્યાં સુધી અમારી ઓળખાણ થશે નહીં ત્યાં સુધી આ જીવ નું આત્યંતિક કલ્યાણ થશે નહીં ભાઈ સ્વામિનારાયણ ભગવાન કાઠી કાઠીઓ સાથે અને સંતો સાથે સ્વામિનારાયણ ભગવાન ગઢપુરથી વડતાલ જતા હતા ક્યાં ગઢપુર થી વડતાલ જતા 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 વચ્ચે ભાલ પ્રદેશ આવ્યો ને ભાલ પ્રદેશમાં રાવલી ગામ આવ્યું કયું ગામ ભાઈ રાવલી ગામ આવ્યું એ રાવલી ગામમાં એક બીબડી મુસલમાન શું બીબડી મુસલમાન સ્વામિનારાયણ ભગવાન માણકી ઘોડી ઉપર બિરાજમાન હતા અને સ્વામિનારાયણ ભગવાને કહે છે કે હે ખુદા મેરા અચ્છા કર્યો શું કીધું હે ખુદા મેરા અચ્છા કર્યો તારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અચ્છા શું કહે છે આશીર્વાદ આપ્યા સ્વામિનારાયણ ભગવાન ત્રણ વખત કીધું હે ખુદા મેરા અચ્છા કર્યો તારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અચ્છા ફરી કીધું કે હે ખુદા મેરા અચ્છા કર્યો તારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અચ્છા તારા અચ્છા કરુંગા યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે અને સુરાખાચર મહારાજને પૂછે કે મહારાજ તમે શું એનું સારું કરશો મહારાજ કહે છે કે હું એને મારું અક્ષરધામનું રાજ આપીશ એનું હું આત્યંતિક કલ્યાણ કરીશ શું કહે છે મારું અક્ષરધામનું રાજ આપી અને હું એનું મારી મૂર્તિનું સુખ આપીશ ત્યારે સુરાખાચર અને મુક્તામી અને બ્રહ્માંડ સામી બધા કાઠીઓ કહે છે કે મહારાજ તો એને એવું કેવું મોટું ભાગ્ય કે તમે એનું કલ્યાણ કરો આત્યંતિક કલ્યાણ અમે તો રાત દિવસ પાઘડીઓ બાંધીને તમારી ભેગા ફરીએ છીએ અને તમારા દુઃખે દુઃખી સુખે સુખી તમારા ભેગા ફરીએ છીએ એને તો સાધન સાધન કર્યા નથી હે ભાઈ કઈ સાધન ખરું અને સાધનથી કઈ પ્રાપ્તિ થાય ક્રિયા બાપાશ્રી કહે છે કે ક્રિયા સાથે ગઈ અને કૃપા સાધ્ય રહી આપણે બધા સમા ફાવી ગયા ભાઈ કૃપા સાધ્ય માં શ્યામાભાઈ કૃપા સાધ્ય માં સ્વામી બાબા કે નથી સાધન કે બુદ્ધિ નું આ કામ કેવળ કૃપાથી છે પ્રાપ્તિ તમામ રાખો પાકો વિશ્વાસ શ્રીજી મળે મોક્ષ થાય છે કોને મળે મોક્ષ થાય શ્રીજી મળે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળે અને ભગવાનને ઓળખે એને કરીને એનો મોક્ષ થાય એને કરીને એનું કલ્યાણ થયા આ બીબડીએ ભગવાનને ઓળખ્યા કોને ઓળખ્યા આ બીબડીએ સ્વામિનારાયણ ભગવાન ને ઓળખી ગઈ સ્વામિનારાયણ ભગવાન કે તમે આ બધા ફરો છો પણ તમને કોઈને એને ભગવાન કયા નહીં ખુદા કયા નહીં મને ખુદા કીધા કોને મને સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મને એને ઓળખી લીધા એટલે મારું બેરજ છે કે મારું એનું કલ્યાણ કરું કરું ને કરવું આવા પરમ કૃપાળો પરમ દયાળો આપે સુખ્યા પામવામોલ આત્યાંતિક મોક્ષ પામવા શ્રીજી મૂર્તિ મોક્ષ પામવાને માટે આવા આપણે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે એટલે મહારાજ કહે છે મુક્તાનંદ સ્વામી મહારાજ ને પૂછ્યું હે મહારાજ મોક્ષનું અસાધારણ કારણ શું છે ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મે જાણવું એ જ મોક્ષનું અસાધારણ કારણ છે ભગવાનના સ્વરૂપનું ભગવાન જીવન પ્રાણ બાપા શ્રી પોતાની ટીકામાં આપણને સમજાવે છે કે ભગવાન સર્વ ક્રિયાને કરતા થકા પણ અકર્તા છે ભગવાન સર્વેના સંગીત થકા પણ અસંગી છે અજ્ઞતમ પાર વશ્યતમ

ભગવાન તો દિવ્ય છે કેવા છે બાપાશ્રી ટીકામાં કીધું કે જેવા અક્ષરધામમાં દિવ્ય તેજોમય ભગવાન છે એવા ને એવા ભગવાન મનુષ્ય રૂપે પ્રગટ થાય છે તો પણ એવા ને એવા દિવ્ય તેજોમય છે ને એવા અત્યારે વર્તમાન સમયે પ્રતિમા સ્વરૂપે દર્શન આપે છે એ ત્રણેય સ્વરૂપમાં એક રોમનો પણ ફેર નથી એવા ભગવાન દિવ્ય તેજોમય છે એ ભગવાન ક્યારેક બે પણ ખરા ક્યારેક હારે પણ ખરા ક્યારેક ભાગે પણ ખરા ભાઈ એક વખત સ્વામિનારાયણ ભગવાન અમદાવાદમાં હીરાચંદ ચોકસીને ત્યાં બિરાજમાન હતા ક્યાં ભાઈ હીરાચંદ ચોકસીને ત્યાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હતા અને બરોબર લોલંગર બાવાનું હુલણ આવ્યું શું ભાઈ બરોબર લોલંગર બાવાનો બહુ ત્રાસ હતો હો ભાઈ તે વખતે લોલંગર બાવાનો બહુ ત્રાસ હતો અને લોલંગર બાવાનું હુલડ આવ્યું ત્યારે સ્વામિનારાયણ ભગવાન હીરાચંદ ચોક્સીને ત્યાં બિરાજમાન હતા ત્યારે સ્વામિનારાયણ ભગવાન એટલા બધા ડરી ગયા એટલા બધા ડરી ગયા કે જેમ બાળકને કંઈક ભય આવે બાળકને કંઈક ભય આવે અને બાળક માતાના ખોળામાં સંતાઈ જાય એવી રીતે સ્વામિનારાયણ ભગવાને બાળકના જેવી લીલા કરી શું કરી બાળકના જેવી સ્વામિનારાયણ ભગવાન એ લીલા કરી અને સ્વામિનારાયણ ભગવાન હીરાચંદ ચોક્સીને કહે છે કે હીરાચંદ ચોક્સી આ હુલ્લ આવ્યું છે લોલંગર બાવાનું હુલડ ઉપડ્યું છે મને હમણાં મારી નાખશે ગમે તે કર કઈક ઉપાય કર કે કંઈક ઉપાય કર સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મને ફોજદારના કપડા પહેરાવીને આ ઘરમાંથી મને બહાર કાઢ અરે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એ ઉપાય ન હોય તો કોઈક બાઈ ના કપડા પહેરાવો મને શું કહે છે કોઈક બાઈ ના કપડાં પહેરાવીને મને આ ઘરમાંથી બહાર કાઢો ને તો આ લોલંગર બાવો હમણાં આવશે તો મને મારી નાખશે વળી સ્વામિનારાયણ ભગવાન હીરાચંદ ચોક્ષીને કહે છે કે હીરાચંદ એક કામ કર કે કોઈ ઉપાય ન હોય ને તો ઘાસનો ભારો બાંધી અને ઘાસના ભારામાં મને અંદર ઘાસના ભારામાં બાંધીને પણ મને આ ઘરમાંથી બારે લઈ જાકે હમણાં જો લોલંગર ભાવ આવશે તો મને મારી નાખશે અને જો એ ઉપાય ન હોય તો છેલ્લો ઉપાય એ કર કે ભાઈ તારા ઘરનું જે પેલું નાળિયું છે ને પાણી નીકળવાનું જેને આપણે અત્યારે કહીએ શિવર ગટર મહારાજ કે એમાંથી મને બહાર કાઢ લો હે હવે આવું ચરિત્ર આપણે જોઈએ સ્વામિનારાયણ ભગવાનનું આવું ચરિત્ર જોઈએ તો સંશય થાય કે ન થાય પણ હીરાચંદ ચોક્સી સ્વામિનારાયણ ભગવાનને જેવા છે તેવા ઓળખ્યા હતા ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાન નું મહાત્મા પોતે સમજ્યા હતા તો હીરાચંદ ચોક્સી કહે છે કે મહારાજ તમે ગમે તેવા ચરિત્ર કરો તો પણ મને કોઈ રીતે સંશય થાય તેમ નથી તમે તો દિવ્ય તેજોમય છો અને સ્વામિનારાયણ ભગવાન કહે છે ઓ હો હો તું મને આવો સમજે છે એમ કહીને સ્વામિનારાયણ ભગવાન જ્યાં હીરાચંદ ચોકસીના ચોકમાં જઈને જ્યાં હાકોટો માર્યો ને લોલંગર બાવાની જે હુલડ આવી હતી એ બધી પલાયન થઈ ગઈ અને ભગવાને એવા દિવ્ય તેજોમય દર્શન આપ્યા અને પોતાના સ્વરૂપનું જ્ઞાન એમને સમજાવ્યું જીવન પ્રાણ સ્વામી બાપા પોતાની વાતોમાં વાત સમજાવે છે સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાવતા કહે છે કે ભાઈ મુક્તાનંદ સ્વામી ખાણ દેશમાંથી ચાર હરિભક્તોને ભગવાનનો મહિમા સમજાવીને ગઢપુર ભગવાનના દર્શન કરવાને માટે લાવ્યા કે અત્યારે વર્તમાન સમયે અનંતકોટી જીવોના કલ્યાણ કરવા માટે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે તમે ચાલો સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરો એમનો દ્રઢ ભરોસો કરો સ્વામિનારાયણ ભગવાનનું શરણું સ્વીકારો તમારું આત્યંતિક કલ્યાણ થઈ જશે કે જો તમારો આત્યંતિક કલ્યાણ થઈ જશે આવી રીતે સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજાવીને મુક્તાનંદ સ્વામી ચાર હરિભક્તોને ખાણ દેશમાંથી લાવ્યા અને ભગવાને વિચાર કર્યો કે આ ચાર હરિભક્તો આવ્યા છે પણ એનો મારે અત્યારે ને અત્યારે નિશ્ચય તો કરાવો છે એટલે ભગવાને એવું ચરિત્ર કર્યું કે ભગવાન ને પોતાના શરીરમાં પોતાના હસ્તમાં ભગવાને એવું ગુમડું બતાવ્યું કે એમાંથી પાંચ ને પરુ ને બધું વહેતું હતું શું ભાઈ ગુમડામાંથી પાંચ પરુ બધું વહેતું હતું અને પાર્ષદો એમને ભગવાનને પેલી રૂથી સાફ કરતા હતા પાંચ પરુ પાર્ષદો ભગવાનના પેલું રૂ લઈ એનાથી સાફ કરતા હતા એટલે ચાર હરિભક્તોએ આ ચરિત્ર જોયું કે ભગવાન આવા હશે કેવું કે જે ભગવાનને ગુમડા થાય અને એ પણ આવા બધા પાંચ પરવને બધા પાછળ તો બધા સાફ કરે આવા ભગવાન હશે હાલો હાલો કે અહીં તો ખોટી થવા જેવું છે અહીંયા તો ખોટી થવા જેવું જે આપણા બાજરા ઉકાય છે એના કરતાં જઈએ પાછા કે પાણી તો પાઈએ બાજરાને એમ કરી વિચાર કરી ચાલો એમ કરતાં કરતાં ચાલો મુક્તાન સ્વામીને મળતા જઈએ કે શું કે ભાઈ મુક્તાનંદ સ્વામીને મળતા જઈને જઈને પેલા તો પેલા દંડવત કરવા લાગ્યા હો હરિભક્તો મહારાજ કે લાંબા ટૂંકા શું થાવ તમારા કપડાં બગડશે કે કેમ અહીંયા આવ્યા છો તો કે તમે ભગવાન છો ને તો મહારાજ કે અમે ભગવાન હોઈએ તો આવા દુઃખી થઈએ જો ને તો પાંચ પરોધી રીબાઈએ છીએ ગુમડા થાય છે શરીરમાં તો કે ના મહારાજ મુક્તાનંદ સ્વામી કીધું કે તમે ભગવાન છો એટલે એમ છે છીએ મહારાજ સ્વામિનારાયણ ભગવાન કે આ સાધુઓ જ બધાને અવળા પાટા ભણાવે છે ને શું ભાઈ આ સાધુઓ જ બધે અવળા પાટા ભણાવે છે ને જે મનુષ્યને ભગવાન ઠોકી બિહારે છે કે મનુષ્યને ભગવાન ઠોકી બિહારે છે કે મનુષ્યને અમે જો ભગવાન હોય તો આવા દુઃખી થઈએ માટે અમે ભગવાન નથી થાવ ઊભા થાવ તમારા કપડાં બગડશે કે સ્વામિનારાયણ ભગવાન કે તમારા કપડાં બગડશે પેલા ચાર જણા વિચાર ગયો ચાલો પે ભગવાને તો કીધું પણ આપણે તો મુક્તાન સ્વામીના કહેવાથી આવ્યા છીએ અહીંયા મુક્તાન સ્વામીના પાસે ગયા મુક્તાનંદ સ્વામીના દર્શન તો કરતા જઈએ પાછા તો જવું છે પણ મુક્તાન સ્વામીના દર્શન કરતા જઈએ મુક્તાન સ્વામી પાસે આવ્યા મુક્તાન સ્વામીને કહે છે કે આ મહારાજ તો કેવું ચરિત્ર ભગવાન કહેવાય કે અમને હુમડા અને પાંચ પડું ને આવું બધું વે એને કે ભગવાન કહેવાય મુક્તાન સ્વામી કે એ જ ભગવાન છે ખોટી થશો જાઓ પાછા અને જ્યાં વળી પાછા આવ્યા ત્યાં તો સ્વામિનારાયણ ભગવાને બીજું ચરિત્ર કર્યું ભાઈ શું યાદ છે કોઈને કયું ચરિત્ર કર્યું હા સ્વામિનારાયણ ભગવાન દાઢી કરાવતા હતા 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 કરાવતા કરાવતા શું તો અડધી હજામત પતિ હતી ને અડધી હજામત બાકી બાકી હતી તો સ્વામિનારાયણ ભગવાન મુરજી બ્રહ્મચારી કે મુરજી બ્રહ્મચારી બહુ ભૂખ લાગી છે કે શું કહે ભાઈ બહુ ભૂખ લાગી છે માટે જમવાનું લાવો આ મો હજામ છે ને આ હજામ ટાંટો હેમ જેવો છે કે મારાથી કંઈ રહેવા એવું છે નહીં સહિત મુરજી હતો શું હતો એ જ્ઞાને સહિત ભગવાનને ઓળખ્યા હતા ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એમને જીવમાં પચાવ્યું હતું તો મુરજી બ્રહ્મચારી મહારાજ તમને જો કાંઈ વાંધો નથી તો મને શું વાંધો છે મુરજી બ્રહ્મચારી કહે છે કે તમને કંઈ જો વાંધો પેલું તો કીધું મારા સ્નાન કરી લો પછી થોડોક કામ કંઈક આમ ફ્રેશ થઈ જાઓ નવા કપડા બપડા ધારણ કરો પછી જમવાનું લાવું સ્વામિનારાયણ ભગવાન કે ત્યાં સુધી મારાથી રહેવા એવું નથી મારે તો હમણાં ને હમણાં જમવું છે શું ભાઈ મારે તો હમણાં ને હમણાં જમવું છે હે અને મારો દેહ પડી જશે અને આ ગાંજો છે જે ટાંઢો હેમ છે શું આ ગાંજો છે તે ટાંઠો છે મારો દેહ હમણાં પડી જશે અને હમણાં ને હમણાં જમવાનું લાવો મૂળજી બ્રહ્મચારી કે મહારાજ મહારાજે વચનામુમાં કીધું મૂળજી બ્રહ્મચારીમાં જેવા ઈશ્વર જેવા ગુણ વર્તે છે કારણ કે એ બધા ભાઈ ભાઈ ને બધાને સમજાવે છે મહારાજ તો અગ્નિ જેવા નિર્લેપ છે મહારાજને કોઈ પદાર્થને વિશે પ્રીતિ નથી કોઈ પદાર્થમાં મહારાજને આસક્તિ નથી મહારાજ તો આકાશ જેવા અને અગ્નિ જેવા નિર્લેપ છે મહારાજ કે આ મુરજી બ્રહ્મચારી જો અમારા સ્વરૂપને ઓળખ્યું છે ને અમને ઓળખ્યા છે તો બાય ભાઈ સર્વેને અમારો મહિમા સમજાવે છે એવા મુરજી બ્રહ્મચારી કે મહારાજ તમને જો કાંઈ કોઈ વાંધો નથી તો મને શું વાંધો છે મુરજી બ્રહ્મચારી લાયા બાજરીનો રોટલો ઘી થી રીંગણનું શાક ઘી ગોળ જોરદાર બનાવીને લાયા હો મુરજી બ્રહ્મચારી અને એટલું બધું બાજરાના લોટમાં ઘી નાખ્યું ને ભગવાન બાજરીનો રોટલો જમતા જાય અને ઘીના રેલા કોણીએ ઉતરતા જાય ક્યાં ભાઈ ઘીના રેલા કોણીએ ઉતરતા જાય તો સ્વામિનારાયણ ભગવાન પોતાની કરીને કોણીથી ઘી ચાટે સ્વામિનારાયણ ભગવાન કોણીથી ઘી આ ચરિત્ર પેલા હરિભક્તોએ જોયું ચાર હરિભક્તોએ ગો આને બધા લોકો સ્વામિનારાયણ ભગવાન કહે છે પણ સ્વામિનારાયણ ભગવાને ઘી જોયું છે કે નહીં કોણી ઘી ચાટે છે એટલે આવું તો મનુષ્ય પણ કરે નહીં આવું ચરિત્ર જોયું ભગવાનનું હવે તો કે જવું જ નથી મુક્તાનંદ સ્વામી પાસે બારો બાર નીકળી ગયા ચારે જણા આવું ચરિત્ર જોઈ મુક્તાન સ્વામી ભાઈ ગયા જ નહીં સીધા બારો બાર નીકળી ગયા હાલો હાલો કે ભાઈ આપણે ખોટી થવા જેવું નથી આને કંઈ ભગવાન કહેવાતા હશે આવા જે ઘી જાણે જોયું ન હોય ને કોણીએથી ચાટે છે જતા રહ્યા ચારે જણા જતા 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 ચાર માંથી એકને શુભ વિચાર આવ્યો કેવો વિચાર આવ્યો સારો વિચાર આવ્યો એક જણ ને વાત તો બરોબર છે કે સ્વામિનારાયણ ભગવાન કોણીએથી ઘી ચાટતા હતા પણ આપણે ચાર માંથી આપણે જો તો ખરા કોઈની જીભ કોણીએ પહોંચે છે ખરી કોઈની જીભ કોઈની ના પહોંચે આ મનુષ્યની જો ટ્રાય કરી જો ટ્રાય કરી જુઓ આપણે પાડીએ કોઈની જીભ કોણીએ ભગવાન ભગવાનની જીભ કોણીએથી ગીત ચાટતા હતા તો ચારે જણાએ ટ્રાય કર્યો પણ કોઈની જીભ કોણીએ પોચી નહીં ખરેખર આ જ ભગવાન છે હો ભાઈ આપણે જો જતા રહ્યો છે ને તો ખોટનો વેપાર થશે ભગવાનને છોડીને પ્રગટ પુરુષોત્તમ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે એને છોડીને જો જઈશું તો આ ખોટનો વેપાર થશે પણ લાભનો વેપાર નથી અને જે પાકા વેપારી હોય એ ક્યારે ખોટનો વેપાર કરે જ નહીં બળદેવભાઈ ક્યારે ખોટનો વેપાર કરે જ નહીં હે ભાઈ બળદેવભાઈ કરો તમે ખોટનો વેપાર હે અરે આ ડંકીન ચાલતી નથી કરો બંધ આ સભ્ય ચાલતો નથી કરો બીજો કરો ને ત્રીજો ને આ સ્ટોલ બરોબર નથી નહીં મહેન્દ્ર ક્યાં ગયો મારો ક્યાં ગયા ભાઈ કોઈ વેપાર કરે અને બધો લાભનો જ વેપાર બધાય કરે પેલા વિચાર કર્યો કે આ તો ખોટનો વેપાર થાય છે હાલો હાલો પાછા આ જ ભગવાન છે ભાઈ આ સરોવરી સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરીએ તો આપણું કલ્યાણ થશે ને આપણો મોક્ષ થશે અને પછી ભગવાનની પાસે આવ્યા અને ભગવાનના શરણે થયા ભગવાનની માફી માગી ભગવાને એને પોતાનો આશરો આપ્યો અને દ્રઢ સત્સંગી બનાવ્યા એટલે ભગવાન અને ભગવાનના સત્પુરુષો ગમે તેવા ચરિત્ર કરે તો પણ એમાં સંશય કરવો નહીં ક્યારે અજ્ઞાન પણ બતાવે કે અમે ભૂલી ગયા લો ક્યારે પરવશ પણ બતાવે કોઈકને વશ વર્તતા હોય તે જોનારને એમ જ લાગે કે આ તો એમની જ આંખે જોવે છે એમના જ કાને સાંભળે છે આપણું તો સાંભળતા જ નથી જોર એવું લાગે ને ભાઈ તો એવું જ લાગે ક્યારેક વિધિ પડાવે પણ ખરા અને ક્યારેક થી પર પણ વર્તે ક્યારેક પર પણ વર્તે સ્વામિનારાયણ ભગવાન એક વખત ઓળા ગામમાં પધાર્યા અને ઓળા ગામમાં રતનભાઈ ને ઘેર સ્વામિનારાયણ ભગવાન રતનભાને ત્યાં પધાર્યા અને રાત્રિના સમયે એમના કાકોજી ધામમાં ગયા હતા એટલે એમના જે કાકેજી હતા ને રડતા હતા તો મહારાજે અવાજ સાંભળ્યો સ્વામિનારાયણ ભગવાન રતનબાને કહે છે કે રતન આ શેનો અવાજ આવે છે મહારાજ પરમદિવસે મારા કાકોજી ધામમાં ગયા છે એટલે એમના ઘેરથી રડે છે તો સ્વામિનારાયણ ભગવાન કહે અલે રતન તે મને આવા સૂતકમાં જમાડ્યો તે મને આવા સૂતકમાં રાખ્યો તો સ્વામિનારાયણ ભગવાન રતનબા કહે છે કે મહારાજ તમે તો સૂતકથી પર છો તમે તો અનંત જન્મના સૂતકોને ટાળનાર છો તમે તમે પધારો પછી સૂતક ને ભૂતક કેવું મહારાજ તમે તો દિવ્ય મૂર્તિ છો સ્વામિનારાયણ ભગવાન એની આવી દઢતા જોઈ અને ખૂબ રાજી થઈ ગયા એટલે ભગવાન ક્યારેક વિધિ પડાવે પણ ખરા ક્યારેક ભગવાન વિધિથી પર પણ વર્તે ભાઈ તો સ્વામિનારાયણ ભગવાન ભગવાન જે ધણીનો કોઈ ધણી નથી ધણીનો કોઈ ધણી નથી ક્યારેક વિધિ પડાવે પણ ખરા સ્વામિનારાયણ ભગવાન એક વખત એક ગામમાં પધાર્યા મહેસાણા ગામ હતું મહેસાણા છે ને તમારું મહેણા મહેણા સ્વામિનારાયણ ભગવાન મહેણા પધાર્યા મહેસાણા અને ત્યાં રાંડીરાન બાઈને ત્યાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા સંતો સાથે અને પેલી ભાઈ એટલી બધી પ્રેમી આવડું મોટું તપેલું પડીને ખીચડી બનાવી કેટલું ભાઈ આવડું મોટું તપેલું શિયાળાના દિવસો અને બરોબર અંદર ઘી ઝીક્યું અંદર કે મારા સ્વામિનારાયણ ભગવાન અને સંતોને જમાડવા છે બરોબર ઘી નાખ્યું અંદર હવે ખીચડી બનાવી નાખી મોટું તપેલું ભરીને કે બધાથી ખીચડી એટલી બધી ખવાય ખીચડી વધી પડી એટલી બધી ખીચડી વધી તો બીજે દિવસે સવારે પેલી બાઈ સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે આ મારી બાઈનું બધું બગાડીને જાશો કે મારી બાઈનું આ બધું ખીચડીનું તપેલું કોણ જમશે તો સ્વામિનારાયણ ભગવાન સંતોને કે સંતો કરો ખીચડીના પારણા શું કહે છે કરો ખીચડીના પારણા સંતો કે મહારાજ હજી તો દંત ધાવન પણ કર્યું નથી સ્નાન પણ કર્યું નથી પૂજા પણ કરી નથી મહારાજ કહે કે મારા વચને બધું આવી ગયું સ્વામિનારાયણ ભગવાન કહે છે મારા વચને બધું તમારું આવી ગયું ખીચડીનું દાંતણ કરો તમે સ્વામિનારાયણ ભગવાને સંતોને દંત ધાવન ખીચડીના કરાવ્યા બોલો તો પણ સંશય થયો નહીં સંતોને પણ સંશય થયો નહીં અને પેલી બાઈને પણ સંશય થયો નહીં આપણને આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે એમની આપને પ્રાપ્તિ થઈ છે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાની સ્વામિનારાયણ ગાદીની વેદરંદ આચાર્ય સ્વામીજી મહારાજની વર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજની આપણને પ્રાપ્તિ થઈ છે કેવળ કૃપા કરીને એમના સાનિધ્યમાં આપને રાખ્યા છે તો આપણે બધા એમનો ખૂબ ખૂબ મહિમા સમજીને એમના સ્વરૂપનું જ્ઞાન સમજીને આપણા જીવાત્મામાં ઉતારીને એનો આપણે દ્રઢ એકદમ પાયો કેવો ભાઈ કેવો પાયો દ્રઢ એકદમ પાયો સ્વામિનારાયણ ભગવાન વચનામુતની અંદર કહે છે કે શાસ્ત્રમાં અનેક પ્રકારના સાધન કયા છે તે મધ્યે એક એવું એક સાધન અતિ બળવાન હોય તે કહો તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાનનો જે દ્રઢ આશરો એ આશ્રારૂપી રૂપી જે સાધન એ સાધને કરીને ભગવાન જેવા રાજી થાય છે તેવા કોઈ સાધને કરીને ભગવાન રાજી થતા નથી સ્વામી બાપા કહે છે ઘનશ્યામ પ્રભુને બાપાશ્રીને રાજી કરવા છે ખરા દાસનુ દાસ કહે એ રીજે તો અન્યની નથી પરવાર ભાઈ આપણા ગુરુદેવ સ્વામી બાપાના કીર્તનો જુઓ મહિમાથી ભરેલા મૂર્તિ ભરેલા ભગવાનની મૂર્તિના વર્ણનના કીર્તનો ભગવાનની ઉપાસના ભગવાનનો દ્રઢ ભરોસો સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજો કોઈ ભગવાન આ જગતમાં છે જ નહીં સ્વામી બાપા કહે છે કે સ્વામી નારાયણ ભગવાન બીજો કોઈ બીજી પરિપણા નહી એટલે આવા ભગવાન આપણને પડ્યા મળ્યા છે એમનો આપણે દ્રઢ નિશ્ચય એમનો આપણે દ્રઢ ભરોસો આપણે જો કરીએ તો આપણું જરૂર કલ્યાણ થાય થાય નહીં આપણું તો કલ્યાણ થઈ જ ગયું છે કે ભાઈ શું કલ્યાણ તમારું મેં તો કરી દીધું છે પ્રાપ્તિમાં નહીં ફેરફાર રે આપણે પ્રાપ્તિમાં કોઈ જાતની ફેરફાર નથી કલ્યાણ તો કરી દીધું છે સ્વામી બાપા કહે છે કે તમે જ્યાં આ સ્વામિનારાયણ ગાદીના સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થયા છો સ્વામિનારાયણ ગાદીના આશ્રિત થયા છો અને બાપા કહે છે કે તમે દેહ પર્યંત આ સ્વામિનારાયણ ગાદીના શણમાં રહેશો સિદ્ધાંતવાદી જીવન જીવશો તો બાપા કહે છે કે અંત સમયે તમારું આત્યંતિક કલ્યાણ કરવું એ જવાબદારી કોની છે ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની હાઈ કોની વરદાન આપ્યા આત્યંતિક મોક્ષ ના વરદાન બાપાને સ્વામી બાપા એ આપ્યા પણ હવે આપણે એમનો દ્રઢ ભરોસો અને દ્રઢ આશરો જો આપણે કરીએ તો કોઈ જાતનો વાંધો આવે નહીં પણ પછી આશ્રમમાં જ પોલ હોય ભાઈ હે આશરામાં જ પોલ હોય આશરોજ જ બરોબર સ્ટ્રોંગ ન હોય પાયો બરોબર જો મજબૂત ન હોય તો પછી શું થાય ભાઈ એટલે સ્વામી બાપા થોડીક સાંભળવાના છે ને બધા તમને એમને આજ બધું કરે છે આજ બધું ધે કરે છે પસંદ સ્વામી તો આપતા જ નથી હે એટલે સ્વામી બાપાએ કીધું ભાઈ શું કીધું ક્યારે પણ હું રૂપી હોલો બેસે નહીં શું ભાઈ હું રૂપી જો હોલો બેસે તો કેળ ભાંગી નાખે શું એટલે મહારાજ વચનામુની કે અંદર કહે છે કે જે ઊંચા કુળમાં જન્મ પામ્યો છું કે હું વિદ્વાન છું કે હું જ્ઞાની છું કે હું ધનવાન છું કે હું રૂપવાન છું એવું કોઈ પ્રકારનું અભિમાન રાખવું નહીં કોઈ પ્રકારનું ઘમંડ રાખવું નહીં અને જે અભિમાન રાખે જે ઘમંડ રાખે જે હું રૂપી હોલો બેસે તો શું થાય ભાઈ કેળ ભાંગી જાય શું થાય કેળ ભાંગી જાય એટલે બાપા કીધું ભાઈ કેળના કાચા કોઈ રહેશો નહીં કેના કાચા કેળના કાચા ભાઈ દુર્યોધન હતો ને દુર્યોધન ઓળખો છો ને બધા મહાભારતમાં હતો દુર્યોધન ધૂતરાષ્ટ્ર દીકરો શું અભિમાની હતો ગમનીય હતો અહંકારી હતો કેવો હતો અહંકારી હતો અભિમાની હતો ગમની હતો એમની માતા દ્રૌપદી જાણતી હતી કે આ મારો દીકરો છે એટલો બધો અભિમાની છે એટલો બધો ગમંડી છે એટલો બધો અહંકારી છે એટલો બધો અનાળી છે હે પણ ભાઈ માતૃ હૃદય છે ને ભાઈ શું છે પોતાની માતૃ હૃદય છે કે ભાઈ તું એક વખત એમ કર કે આખો નગ્નો થઈ નગ્ન થઈ મારી પાસે આવજે કે નગ્ન થઈને એને શું કરું હતું ભાઈ આખો લોખંડ બનાવી દેવો તો એને ક્યારે મરે જ નહીં ક્યારે પણ મરે નહીં એક નગ્ન થઈને આવજે કે તો બીજે દિવસે પેલો દિગંબર કેવો ભાઈ દિગંબર કપડાં વિનાનો ઉપડ્યો એમની માતા પાસે રસ્તામાં મળ્યા કૃષ્ણ કનૈયા વેશ લઈને આવ્યા ભાઈ હે માળીનો વેશ લઈને કે ભાઈ ક્યાં જાવ છો યુવરાજ મારી માતા પાસે જઉં છું શેના માટે તો મારી માતાએ કીધું છે કે તું નગ્ન વેશમાં આવજે મારી પાસે તો કે ભલા માણા આવો યુવાન આવી રીતે કે માતા પાસે જવાતું હશે કે નગ્ન કપડાં વિના કઈ શરમ આવે છે કે નહીં કે એમ કર કે મારી માતાએ કીધું છે કે નગ્ન આવજે ભલે તારી માતાએ કીધું પણ ના જવાય આવી રીતે ભલામાણે જવાતું હશે ભલા વિચાર તો કરતું તો રાજા યુવરાજ કહેવાય કે શું કહેવાય યુવરાજ કહેવાય આવી રીતે ન જવાય તો શું કરવાનું કે લે આ તંગીઓ પહેરી લે કે શું કીધું આ ફૂલનો તંગીઓ પહેરાવી દીધો એને શેનો ફૂલનો તંગીઓ પહેરાવી દીધો કપડું પણ ન કહેવાય ને કે ભાઈ ભાઈ નગ્ન પણ ન કહેવાય આવી રીતે જવાય માતા પાસે આવી રીતે નીલજ ન જવાય કે એમ કરીને ફૂલનો તંગીયો પહેરાવી દીધો ફૂલ્યો તંગીઓ પહેરી અને ગયા ભાઈ ગંધારી પાસે હવે ગંધારીઓ તો દેખતી નથી આંખે પાટા બાંધ્યા હતા એટલે હાથ ફેરવતા ફેરવતા જેટલા આખા શરીરમાં હાથ ફેરવે હાથ ફેરવતા 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 જ્યાં કમર ઉપર હાથ આવ્યો ત્યાં કહે છે કે બેટા શું છે તો કે આ તો કે વચમાં બનવાડી કોઈ મારી મળ્યા અને મને કીધું કે આવી રીતે માતા પાસે નગ્ન સ્વરૂપમાં ન જવાય કે એટલે આ ફૂલનો તંગિયો પહેરી લે તો કે માડી નતા પણ વનમાડી હતા કે હવે તું કેળનો કાચો રહી જવાનો કે બીજે બધે બધે જ્યાં હાથ ફર્યો ત્યાં આખું શરીર લોખંડનું થઈ ગયું પણ જ્યાં તંગીયો આવ્યો એટલે કેળનો ભાગ જ્યાં હાથ ફેર્યો ત્યાં એટલો કેળનો કાચો રહી ગયો ને એટલે સ્વામી બાપા કહે છે કે પછી યાર ગદા યુદ્ધ થયું અને ભીમ બરોબર ગદા ઝીકી બરોબરો મરે શું પણ હારો લોખંડનો થઈ ગયો હતો પણ ખબર નથી ભાઈ કેળનો કાચો છે એમ કેળનો કાચો રહી ગયો છે એ તો કોને ખબર હતી ભાઈ ભગવાનને ખબર હતી શ્રી કૃષ્ણ ભગવાનને ખબર હતી ઓળો થાકી ગયો બરોબર ભીમ ગદાઓ જીકી જીકીને આ તો લોખંડનો થઈ ગયો મરે ક્યાંથી પણ કેળનો કાચો રહી ગયો હતો એટલો ભાગ લોખંડનો થયો નહોતો શ્રીકૃષ્ણ ભગવાને ઈશારો કર્યો બરોબર જી કે કમર ઉપર માર બરોબર કહે અને જ્યાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું ને કમરમાં એક બે ને ત્રણ તો ઓય બાપા ઓય બાપા એમ કરતાં કરતાં મરણ ને શરણ થઈ ગયો એટલે બાપા કહે છે કે આપણે ક્યારે પણ કેળના કાચા રહેવું નહીં બસ ભગવાન બાપાને સ્વામી બાપાનો દ્રઢ ભરોસો રાખી ને એની આજ્ઞામાં રહી એની મરજી પ્રમાણે રહી એમને આપણે બધાએ ભેગા થઈને ખૂબ ખૂબ રાજી કરીએ એવી આજના દિવ્ય પ્રસંગે ભગવાન બાપા અને સ્વામી બાપાના ચરણોમાં પ્રાર્થના હવે મારી વાણીને વિરામ આપું છું આપણને બધાને પ્રશાંત સ્વરૂપ દાજી સ્વામી સંબોધન કરશે બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય